students, grade 2 subject English, chapter number 3, vehicles. Vehicles એટલે સાધનો, એનો સ્પેલિંગ શું થશે? V E H I C L E S. Vehicles એટલે સાધનો. રસ્તા ઉપર ચાલતા વાહનો વિશે આપણે આજે ભણીશું. એના આપણે થોડા સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર પણ જોઈશું. બરાબર? હવે આજે હું તમને ચિત્ર પણ બતાવીશ અને એ ચિત્ર પરથી આપણે એ વાહનને ઓળખીશું અને એના આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખતા જઈશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. જો આ શેનું ચિત્ર છે? કાર. શેનું ચિત્ર છે આ? કાર. કારનો સ્પેલિંગ શું થશે? સી એ આર. કારનો સ્પેલિંગ શું થાય? સી એ આર. કાર એટલે કાર. કારમાં બેસીને તમને મુસાફરી કરવાની કેવી મજા પડે છે ને? તો કારનો સ્પેલિંગ શું થશે? સી એ આર. આપણે લખીશું કારનો સ્પેલિંગ સી એ આર. કાર એટલે કાર. આપણે એને ગુજરાતીમાં પણ કાર કહીશું અને ઇંગ્લિશમાં પણ કાર કહીશું. ત્યાર પછીનું બીજું ચિત્ર. આ શેનું ચિત્ર છે? બસ. શેનું ચિત્ર છે? બસનું ચિત્ર. તો બસનું સ્પેલિંગ શું થશે? બી યુ એસ. બસનું સ્પેલિંગ શું થાય? બી યુ એસ. બસ એટલે બસ. આપણે ગુજરાતીમાં પણ બસ કહીએ છીએ ને અને ઇંગ્લિશમાં પણ બસ કહીએ છીએ. તો બસનું સ્પેલિંગ લખીશું આપણે અહીંયા બી યુ એસ. બસ. બસ એટલે બસ. બસમાં જઈને તમે મુસાફરી કરો છો ને એને બસ. તો બસનું સ્પેલિંગ બી યુ એસ. બસ એટલે બસ. ત્યાર પછી શેનું ચિત્ર છે? વેન. શેનું ચિત્ર છે? વેન. વેનનો સ્પેલિંગ શું થશે? બી એ એન. વેનનો સ્પેલિંગ શું થશે? વી એ એન. તમે વેનમાં બેસીને સ્કૂલમાં આવો છો ને એ વેન. તો વેનનો સ્પેલિંગ લખીશું આપણે વી એ એન. વેન એટલે વેન. વી એ એન. વેન એટલે વેન. વેન એટલે વેન. આ શેનું ચિત્ર છે? જીપ. શેનું ચિત્ર છે આ? જીપ. જીપનો સ્પેલિંગ શું થશે? જે ડબલ ઈ પી. જીપનો સ્પેલિંગ શું થાય? જે ડબલ ઈ પી. જીપ એટલે જીપ. બરાબર? જીપનો સ્પેલિંગ લખીશું હવે આપણે જે ડબલ ઈ પી. જીપ એટલે જીપ. એને આપણે ગુજરાતીમાં પણ જીપ કહીએ છીએ અને ઇંગ્લિશમાં પણ જીપ કહીએ છીએ. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? બોટ. શેનું ચિત્ર છે? બોટ. શેનું ચિત્ર જોયું આપણે? બોટનું. તો બોટનો સ્પેલિંગ શું થશે? બી ઓ એ ટી. શું થાય બોટનું સ્પેલિંગ? બી ઓ એ ટી. બોટ એટલે હોડી. હોડી ક્યાં ચાલે? પાણીમાં. ક્યાં ચાલે? પાણીમાં. તો અહીંયા આપણે શું લખીશું હવે? બોટનો સ્પેલિંગ લખીએ બી ઓ એ ટી. બોટ એટલે હોડી. બોટ એટલે શું થાય? હોડી. ત્યાર પછીની આ શેનું ચિત્ર છે? શિપ. શેનું ચિત્ર છે? શિપ. એસ એચ આઈ પી. શું થાય શિપનો સ્પેલિંગ? એસ એચ આઈ પી. શિપ એટલે શું થશે? વહાણ. શિપ એટલે શું થાય? વહાણ. અહીંયા આપણે સ્પેલિંગ લખીશું એસ એચ આઈ પી. શિપ એટલે વહાણ. શિપ એટલે શું થાય? વહાણ. એસ એચ આઈ પી. શિપ એટલે વહાણ. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? ટાંગા.
નું ચિત્ર છે ટાંગા ટાંગા નો સ્પેલિંગ શું થાય ટી ઓ એન જી એ ટાંગા નો સ્પેલિંગ શું થશે ટી ઓ એન જી એ ટાંગા એટલે શું થાય ઘોડાગાડી શું થાય ઘોડાગાડી બરાબર હવે આપણે એનો સ્પેલિંગ લખીશું ટી ઓ એન જી એ ટાંગા એટલે શું થાય ઘોડા ગાડી ટાંગા એટલે શું થાય ઘોડા ગાડી ત્યાર પછી જોઈએ આપણે આ શેનું ચિત્ર છે ટ્રક શું થાય ટ્રક નું ચિત્ર છે ટ્રક નું સ્પેલિંગ શું થશે ટી આર યુ સી કે ટ્રક નું સ્પેલિંગ શું થાય ટી આર યુ સી કે ટ્રક એટલે ટ્રક ટ્રકમાં શું આવે માલ સામાનની અવરજવર કરવામાં આવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રકની અંદર માલ સામાનની શું કરવામાં આવે છે હેરફેર કરવામાં આવે છે તો ટ્રકનો સ્પેલિંગ આપણે લખીશું ટી આર યુ સી કે ટ્રક એટલે ટ્રક ટી આર યુ સી કે ટ્રક એટલે ટ્રક ત્યાર પછી આ શેનું ચિત્ર દેખાય છે ટ્રેન શેનું ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો ટ્રેન તો ટ્રેન નો સ્પેલિંગ શું થશે ટી આર એ આઈ એન ટ્રેન એટલે ટ્રેન ટ્રેન ને આપણે રેલગાડી પણ કહીએ છીએ બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે લખીશું ટ્રેન નો સ્પેલિંગ ટી આર એ આઈ એન ટ્રેન એટલે ટ્રેન ટ્રેન એટલે શું થાય ટ્રેન ત્યાર પછી શેનું ચિત્ર છે બાઇસિકલ બાઇસિકલ એટલે શું થાય સાયકલ શું થાય સાયકલ બાઇસિકલ નો સ્પેલિંગ શું થાય બી આર સી વાય સી એલ ઈ શું થાય સ્પેલિંગ બી આર સી વાય સી એલ ઈ તો આપણે સ્પેલિંગ લખીશું બી આર સી વાય સી એલ ઈ બાઇસિકલ એટલે શું થાય સાયકલ બાઇસિકલ એટલે સાયકલ સાયકલ તો વિદ્યાર્થી મિત્રો તમે ફેરવો છો ને તો બાઇસિકલ બી આર સી વાય સી એલ ઈ બાઇસિકલ એટલે સાયકલ ત્યાર પછી આ શેનું ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો સ્કૂટર શેનું ચિત્ર છે સ્કૂટર સ્કૂટર નો સ્પેલિંગ શું થશે એસ સી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર નો સ્પેલિંગ શું થશે એસ સી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર એટલે સ્કૂટર લખીશું એસ સી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર એટલે સ્કૂટર બરાબર હવે આનું ચિત્ર દેખાય છે રિક્ષો શું છે રિક્ષો રિક્ષો નો સ્પેલિંગ શું થાય આર આઈ સી કે એસ એચ એ ડબલ શું થાય રિક્ષો નો સ્પેલિંગ આર આઈ સી કે એસ એચ એ ડબલ રિક્ષો એટલે રિક્ષા આપણે અહીં લખીશું આર આઈ સી કે એસ એચ એ ડબલ રિક્ષો એટલે શું થાય સ્પેલિંગ એનો ગુજરાતી અર્થ રિક્ષા આર આઈ સી કે એસ એચ એ ડબલ રિક્ષો એટલે રિક્ષા ત્યાર પછી શેનું ચિત્ર દેખાય છે આપણને એરોપ્લેન શું છે એરોપ્લેન એનો સ્પેલિંગ શું થશે એ આઈ આર પી એલ એ એન ઈ શું થાય એરોપ્લેન એટલે શું થાય વિમાન વિમાન ક્યાં ઉડે આકાશમાં વિમાન ક્યાં ઉડે આકાશમાં તો એનો સ્પેલિંગ શું થશે એ આઈ
एरोप्लेन એટલે વિમાન એરોપ્લેન એટલે શું થાય વિમાન એ આઈ આર પી એલ એ એન ઈ એરોપ્લેન એટલે વિમાન ત્યાર પછી શેનું ચિત્ર દેખાય છે આપણને હેલિકોપ્ટર શેનું ચિત્ર છે હેલિકોપ્ટર હેલિકોપ્ટર નો સ્પેલિંગ શું થશે એચ ઈ એલ આઈ સી ઓ પી ટી E-R. So the helicopter no spelling H-E-L-I-C-O-P-T-E-R. Helicopter એટલે helicopter. એનો spelling લખીશું આપણે H-E-L-I-C-O-P-T-E-R. Helicopter. હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ